हेलो स्टूडेंट्स, आज स्टैंडर्ड 9 में पहलो ग्रामर नो मुद्दो जेनु नाम छे आर्टिकल्स। ए तमे आनी पहला पण भणी गया हशो, परंतु आ एक नानकडुं रिविजन छे जे स्टैंडर्ड 9 में पहला हमेशा करावामां आवतुं होय छे। हजी आगळ एला एवा पण घणा मुद्दा आवशे जेनुं पण रिविजन थशे। आ पण एक आर्टिकल्स जे छे तेनुं पण हुं थोडुंक रिविजन आजे करावी लउं छुं। हवे आर्टिकल्स बे प्रकारना होय छे, एक डिफाइनाइट અને બીજું હોય છે ઇનડિફાઇનાઇટ। ડિફાઇનાઇટ એટલે કે ચોક્કસ, બરાબર છે, અને ઇનડિફાઇનાઇટ એટલે અચોક્કસ, જેને કહી શકીએ આપણે નિશ્ચિત અને અનિશ્ચિત। પહેલા જે આપણે જોઈએ છીએ એ છે ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ। હવે ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સમાં જતા પહેલા આપણે એક નોંધ લઈ લઈએ, એ શું છે તો કે ઇંગ્લિશ જે શબ્દો છે, મૂળાક્ષરો જે છે, એ એમાંના એ ઈ આઈ ઓ યુ એ પાંચ જે છે એ સ્વર છે। સ્વરને ઇંગ્લિશમાં વોવેલ્સ કહેવાય છે, અને બાકીના બધા જે છે તેને વ્યંજન કહેવાય છે, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય છે કોન્સોનન્ટ્સ, બરાબર છે। હવે એમાં આપણે આગળ વધીએ તો કે સૌથી પહેલો જે આર્ટિકલ છે એ છે એ। હવે એમાં શું છે તો કે આર્ટિકલ એ નો ઉપયોગ ક્યારે થાય તો કે સામાન્ય અથવા જાતિવાચક નામ એક વચનમાં હોય। સૌથી પહેલું આર્ટિકલનો એ અને એન નો ઉપયોગ છે આર્ટિકલનો, એનો કોઈ દિવસ બહુવચનમાં ઉપયોગ નહીં થાય। કોઈ પણ બહુવચન શબ્દ હશે તો એની આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગશે નહીં। કોઈ પણ સામાન્ય જાતિવાચક નામ એક વચનમાં હોય, ગણી શકાય તેવું હોય, તથા તેનો ઉચ્ચાર કરતી વખતે પ્રથમ અક્ષર વ્યંજન બોલાતો હોય ત્યારે આર્ટિકલ એ મુકાય છે। હવે પ્રથમ અક્ષર વ્યંજન એટલે શું તો કે આ જે પેલો શબ્દ જે છે બુક, તો બુક એટલે પેલો જે શબ્દ છે એનું આપણે બ બુક, બરોબર, તો એની આગળ શું લાવશે આર્ટિકલ તરીકે ઇટ ઇઝ એ બુક, બરોબર છે। બીજો શબ્દ, બીજું વાક્ય શું છે તો કે હી ઇઝ એ ડોક્ટર, પેલો ડોક્ટર છે, બરોબર છે, જે એક વચન હોવું જોઈએ શબ્દ। અને બીજું શું તો કે એનો જે પહેલો શબ્દ જે છે, પહેલો અક્ષર જે છે એ વ્યંજન તરીકે બોલાતો હોવો જોઈએ। જો સ્વરથી બોલાતો હોય અ આ ઈ ઉ યુ, બરાબર છે, તો વાત અલગ છે, એ આપણે આગળ ભણશું। હવે બીજું તો કે નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય, આ બધાના નામ સિવાય સંજ્ઞાવાચક નામની પહેલા કોઈ આર્ટિકલ આવશે નહીં। જેમ કે કોઈનું નામ છે તો કે સચિન, આઈ એમ સચિન, તો એની પહેલા કોઈ આર્ટિકલ આવશે નહીં। શી ઇઝ શ્વેતા, તો શ્વેતા એટલે કે નામની પહેલા કોઈ આર્ટિકલ આવશે નહીં। ત્રીજું શું છે તો કે ધે લીવ ઇન રાજકોટ, રાજકોટ શહેરનું નામ છે, તો એની પહેલા પણ કોઈ આર્ટિકલ આવશે નહીં, બરાબર છે। હવે ત્રીજો મુદ્દો શું છે તો કે કોઈ પણ બહુવચન શબ્દની આગળ પહેલા કોઈ આર્ટિકલ આવશે નહીં। એ મેં તમને પહેલા જ કીધું હતું કે કોઈ પણ બહુવચન શબ્દ હશે તો એની આગળ હંમેશા કોઈ દિવસ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં, એ કે એનનો કોઈ દિવસ ઉપયોગ થશે નહીં। જોઈએ એના વાક્ય, પહેલું વાક્ય તો કે વી આર સ્ટુડન્ટ્સ, બરાબર છે, સ્ટુડન્ટ્સ છે બહુવચન છે, બરાબર છે, તો એની પહેલા કોઈ આગળ આર્ટિકલ લાગશે નહીં। ત્રીજું વાક્ય છે તો કે દે આર ડોક્ટર્સ, પેલા ડોક્ટર્સ છે, બરાબર છે, તો કે દે આર ડોક્ટર્સ, ડોક્ટર્સ એટલે બહુવચન થઈ ગયું, તો એમાં કોઈ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં। જેમ કે અહીંયા જે છે આ પેલું વાક્ય આપણે શીખી ગયા તો કે હી ઇઝ એ ડોક્ટર, આ એક વચન છે, તો એક વચન છે એટલે એની પહેલા શું લાગ્યું આર્ટિકલ એ નો ઉપયોગ આપણે કર્યો। એવી જ રીતે જો ડોક્ટર્સ બહુવચન થઈ જાય, જો ડોક્ટર્સ બહુવચન થઈ જાય તો એની પહેલા કોઈ આર્ટિકલ લાગશે નહીં, બરોબર છે। હવે બીજો મુદ્દો એટલે કે આર્ટિકલ એન નો ઉપયોગ ક્યારે થાય,
सामान्य अथवा जातिवाचक ना एक वचन में हो आमा पण पेलू शू छे नियम तो के एक वचन में होवू जोईए गणी शकाय तेवू होय तथा तेनो उच्चार करती वक्ते प्रथम अक्षर स्वर बोलातो होय त्यारे आर्टिकल एन मुकाय छे। बराबर छे। स्वर जेम के आ पेलू जे शब्द छे एक्स तो उच्चार सेना थी थियो अ अ आ ई ऐ एवो जे शब्द होय एटले के स्वर थी एनो अक्षर शुरू थतो होय तो आर्टिकल तरीके शुं आवशे एन एक वचन छे तेथी शुं तो के धीस इज एन एक्स। बीजु वाक्य तो के आई हेव एन अम्ब्रेला। बराबर छे। आई हेव एन अम्ब्रेला। हवे आया अम्ब्रेला यू एम बी आर ई डबल एल ए। बराबर छे। एटले के उच्चारण सेना थी थयुं छे स्वर थी थयुं छे तेथी शुं लाग्युं छे आर्टिकल एन। एवुं जरूरी नथी के ए ई आई ओ यू शब्द थी अहीं शुरुआत थई तो एनो उच्चारण स्वर थी ज थशे एनो उदाहरण आपणे आगळ जोशुं। त्रीजुं वाक्य सोनम एट एन आइसक्रीम। बराबर छे। आइसक्रीम स्वर थी उच्चारण आइस एटले शुं लाग्युं आर्टिकल एन। હવે પછીનો આગળનો એક મુદ્દો જે મેં તમને કીધો એ તો કે જો નામની પહેલા વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ આર્ટિકલ એન મુકાય છે। જેમ કે શું તો કે એન ઓનેસ્ટ મેન। હવે આ જે પહેલો અક્ષર જે છે એચ એચ તો વ્યંજન કહેવાય સ્વર તો છે નહીં એ ઈ આઈ ઓ યુ પરંતુ નિયમ શું છે તો કે ઉચ્ચારણ કરતી વખતે પ્રથમ અક્ષર સ્વર બોલાતો હોય ત્યારે શું કોનો ઉપયોગ થાય આર્ટિકલ એન। હવે અહીંયા તમે જુઓ તો કે એચ એચ જે છે એ છે વ્યંજન છે પરંતુ આને બોલાય છે કેમ આ શબ્દનું ઉચ્ચારણ કેમ થાય एन ओनेस्ट मैन ओनेस्ट ओ थी उच्चारण थयु ओनेस्ट एटले शुं आव्यु आर्टिकल एन। बराबर छे। बीजू ज वाक्य जो तमे एन एस टी बस एस टी एस जे छे ए छे व्यंजन छे कॉन्सोनंट छे परंतु उच्चारण शुं थयु एस टी एस ओ એટલે શું આવ્યું આર્ટિકલ એન એન એસ ટી બસ। એવી જ રીતે એમાં આગળ એક વાક્ય હું તમને ઉમેરું તો કે એમ એ એમ એ એનું ફૂલ ફોર્મ શું થાય માસ્ટર ઓફ આર્ટ્સ। બરાબર છે। તો જ્યારે તમે શબ્દ ખાલી શોર્ટ ફોર્મમાં એમ એ બોલો છો તો એની આગળ આર્ટિકલ શું લાગશે એન એમ એ સ્ટુડન્ટ। બરોબર છે। એન એમ એ સ્ટુડન્ટ। પરંતુ જો શબ્દ એવો થઈ જાય આનું ફૂલ ફોર્મ શું છે તો કે માસ્ટર ઓફ આર્ટ્સ તો આની પહેલા માસ્ટર હવે આનું ઉચ્ચારણ શું થઈ ગયું માસ્ટર તો હવે આની પહેલા આર્ટિકલ શું લાગે એ તો આર્ટિકલ એન લાગે નહીં। બરોબર છે। ઉચ્ચારણ શું છે તે મહત્વનું છે ન કે પેલો અક્ષર શું છે તે। બરોબર। ચાલો હવે આપણે આગળ વધીએ। બીજો મુદ્દો શું છે તો કે જે શબ્દનો પ્રથમ અક્ષર સ્વર એ ઈ આઈ ઓ યુ। બરાબર છે। એ ઈ આઈ ઓ યુ હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની પહેલા આર્ટિકલ એ મુકાય છે। સીધી વાત છે। તો કે શું તો કે યુનિટ। હવે યુનિટ શબ્દ જે પેલો અક્ષર જે છે એ શું છે સ્વર છે યુ પરંતુ બોલાય છે શું યુનિટ એટલે કે ઉચ્ચાર જે છે એ વ્યંજનથી થાય છે એ સ્વરથી થતું નથી એટલે એની પહેલા આર્ટિકલ શું આવશે
ए उच्चारण जे छे पेला अक्षर नु ए महत्वनु छे। यूनिफॉर्म तो यूनिफॉर्म उच्चारण छे व्यंजन थी एटले आर्टिकल ए। यूनियन उच्चारण सेना थी जीयु व्यंजन थी स्वर थी नहीं एटले शुं आव्यु आर्टिकल ए। आमां पण पेलानी जेम ज शुं तो के बहुवचन में नामनी पहला आर्टिकल ए मुकाशे नहीं। रामु सेल्स एप्पल्स एप्पल्स उच्चारण भले ए थी थयुं पण आ शुं छे बहुवचन छे एटले एनी पहला कोई आर्टिकल लागशे नहीं। आई एम ईटिंग ओरेन्जीस उच्चारण भले ओरेन्जीस अ स्वर थी थयुं परंतु बहुवचन छे एटले अहींया कोई आर्टिकल लागशे नहीं। हवे आगळ जोईए શું છે તો કે ડિફાઇનાઇટ આર્ટિકલ। ડિફાઇનાઇટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત, બરોબર છે। શું થાય ઉપયોગ આર્ટિકલ ધનો, જેમ કે કોઈ એક વસ્તુ કે નામનો ઉપયોગ એકવાર થયો હોય તથા ફરીથી તેનો ઉપયોગ કરીએ ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે। જેમ કે ઉદાહરણ તરીકે ધીસ ઇઝ એ બુક, આ એક ચોપડી છે, આ બુક છે તો એનું ઉચ્ચારણ શું થયું બુક, સ્વરથી થયું નહીં વ્યંજનથી એનું ઉચ્ચારણ થયું તેથી આર્ટિકલ શું લાગ્યો એ। પરંતુ હવે એ જ બુકની વાત થાય છે, એ જ નિશ્ચિત બુકની વાત થાય છે એટલે એની આગળ શું લાગશે આર્ટિકલ ધ, ધ બુક ઇઝ ન્યૂ, બરોબર છે। એક વસ્તુ કે જેનો નામનો ઉપયોગ એકવાર થયો હોય ફરીથી તેનો ઉપયોગ કરીએ ત્યારે તેની આગળ શું થાય આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે। પેલા એક વસ્તુને તમે વાત કરી તો એની પેલા આર્ટિકલ જે એક એન જે આવતું હોય ઉચ્ચારણ પ્રમાણે મૂકવાનું, પરંતુ ત્યારબાદ એ જ વસ્તુનો ફરીથી તમે ઉપયોગ કરો છો તો એમાં શું મુકાય છે આર્ટિકલ ધ। એ જ બુકની તમે ફરીથી વાત કરો છો તો શું છે તો ધ બુક is new, બરાબર છે। બીજું વાક્ય this is an apple, ઉચ્ચારણ સેનાથી થયું અ સ્વરથી, એટલે શું ઉપયોગ થયો આર્ટિકલ એન। એમાં જ આગળ જો તો કે ધ એપલ ઇઝ રેડ, આપણે ઈ જ એપલની વાત કરીએ છીએ એ જ સફરજનની વાત કરીએ છીએ એટલે આર્ટિકલ તરીકે શું ઉપયોગ થયો ધ એપલ ઇઝ રેડ। એક વસ્તુ કોઈ એક વસ્તુ નામનો ઉપયોગ એકવાર થયો હોય ત્યારબાદ ફરીથી તે જ વસ્તુનો ઉપયોગ કરીએ ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે, બરાબર છે। હવે બીજો નિયમ હવે પ્રકૃતિના અનન્ય એકમાત્ર પદાર્થની નામની વાત છે તો ત્યારે શું મુકાય છે આર્ટિકલ ધ, બરાબર છે। પ્રકૃતિનો કોઈ એક પદાર્થ કે જે અનન્ય છે કોઈ દિવસ એને આપણે હંમેશા જોવાના જ છીએ તો કે સન સ્કાય અર્થ, બરાબર છે, આ પ્રકૃતિના અનન્ય ભાગ છે તો એની પહેલા આગળ હંમેશા શું લાગશે ધ। તો સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ, અહીંયા ધ શું કામ લાગ્યું એ પણ હું તમને પછી સમજાવીશ એટલે જ મેં અહીંયા ડેશ કરેલું છે। The sun rises in the east, બરાબર છે। The sky is blue, અનન્ય પદાર્થ, પ્રકૃતિનો અનન્ય પદાર્થ એટલે શું લાગ્યું આર્ટિકલ ધ। The earth is round, અર્થ અનન્ય પદાર્થ એટલે શું લાગ્યું આર્ટિકલ ધ। ફરી હવે ડિગ્રીની વાત, કમ્પેરેટિવ છે, પોઝિટિવ છે અને સુપરલેટિવ, એ પણ તમે આઠમા ધોરણમાં ભણી ગયા છો। હવે વિશેષણ જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વપરાયું હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે, જેમ કે પહેલું વાક્ય રાજ ઇઝ ધ, રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ, સૌથી વધારે હોશિયાર છોકરો, ક્લેવરેસ્ટ સુપરલેટિવ ડિગ્રી, ત્યારે પણ કોનો આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે। બીજું વાક્ય ટુડે ઇઝ ધ કોલ્ડેસ્ટ ડે ઓફ ધ મંથ, બરોબર છે, દિવસ છે પણ કેવો સૌથી ઠંડો, સુપરલેટિવ ડિગ્રી એટલે શું લાગશે આર્ટિકલ ધ નો ઉપયોગ। હવે બીજો નિયમ શું છે, કોઈ ઓર્ડિનલ નંબર્સ પહેલા પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે। ઓર્ડિનલ એટલે શું, ક્રમવાચક શબ્દ જે ક્રમ દર્શાવતો હોય,
ઓર્ડિનલ નંબર એટલે શું? ક્રમવાચક શબ્દ જે તેનો ક્રમ દેખાડતો હોય, એમાં શું વાક્ય છે? તો કે સેજલ ઇઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રીચ સ્કૂલ. ફર્સ્ટ એટલે પહેલી, ક્રમવાચક શબ્દ દર્શાવે છે ત્યારે શું દર્શાવાય છે? આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે, ક્રમ દર્શાવે ત્યારે, ક્રમવાચક. ઓર્ડિનલી, ઓર્ડિનલ નંબર, ક્રમવાચક શબ્દ. બીજું જ વાક્ય, ઇંગ્લિશ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ટુડે, બરાબર છે? કેટલામો? તો કે છેલ્લો. ક્રમવાચક એટલે શું આવ્યું? આર્ટિકલ ધ નો ઉપયોગ થયો, બરાબર છે? બીજો ક્યારે ધ નો ઉપયોગ થાય છે? તો કે પ્રખ્યાત ઇમારતોના નામની આગળ પણ ધ મુકાય છે, આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. પ્રખ્યાત ઇમારત જેમ કે શું? ધ તાજમહેલ પ્રખ્યાત છે. પછી ધ રેડ ફોર્ટ, લાલ કિલ્લો. એવી કોઈ પ્રખ્યાત ઇમારત હોય છે ત્યારે એની પહેલા પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. પછી બીજું, તો કે મહાન ગ્રંથોના નામ, વર્તમાન પત્રો કે દિશાઓના નામની પહેલા ધ મુકાય છે. કોઈ દિશા સૂચવવી હોય કે છાપા વર્તમાન પત્રનું નામ કેવું હોય કે કોઈ મહાન ગ્રંથનું નામ લેવું ત્યારે પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. ધ રામાયણ ઇઝ એ હોલી બુક ઓફ ધ હિન્દુસ. ધ રામાયણ મહાન ગ્રંથ છે એટલે શું આવ્યું તેની આગળ? ધ. આઈ રીડ ધ ઇન્ડિયન એક્સપ્રેસ, બરાબર છે? વર્તમાન પત્ર છાપાનું નામ છે એટલે એની પહેલા શું આવ્યું? આર્ટિકલ ધ નો ઉપયોગ થયો. ધ પાંડવાસ ટ્રાવેલ્ડ ટુવર્ડ્સ ધ નોર્થ. હવે નોર્થ શું છે? આ દિશાનું નામ છે. દિશા આવી, દિશાનું નામ ધ વેસ્ટ, નોર્થ, એ બધાની આગળ શું લાગે? ધ. અહીંયા પણ તમે જોવો, મેં તમને કીધું હતું કે હું તમને છેલ્લે કહીશ કે ઈસ્ટ છે એટલે દિશા છે એટલે શું આવ્યું? અહીંયા આર્ટિકલ ધ નો ઉપયોગ થયો. પછી આગળ ફરીથી આપણે જોઈએ, શું છે? તો કે નદીઓના તેમજ પર્વતોની હારમાળાઓની નામોની આગળ આર્ટિકલ ધ મુકાય છે. નદીઓના નામ સરસ્વતી, તાપી, ગંગા, આ બધાની આગળ પહેલા શું થશે? આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. તાપી નદી તો ધ, પછી ગંગા નામ હોય નદીનું તો એની આગળ શું આવશે? ધ. પર્વતોની હારમાળા જેમ કે હિમાલય છે તો એની આગળ શું આવશે? આર્ટિકલ ધ. અરવલ્લી છે પર્વતોની હારમાળા તો એની આગળ શું આવશે? આર્ટિકલ ધ, બરાબર છે? આમ આ આપણે આજે આર્ટિકલ, ડિફાઇનાઇટ અને ઇનડિફાઇનાઇટ આર્ટિકલ, એ, એન અને ધ, એનો ઉપયોગ આપણે ક્યારે કરવો જોઈએ એ આજે આપણે શીખા, બરાબર છે? ચાલો આજનો આપણો આ આર્ટિકલનો મુદ્દો, એ, એન અને ધ, ડિફાઇનાઇટ અને ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ જે છે એનો મુદ્દો ગ્રામરનો આજે પૂર્ણ થાય છે, બરાબર? ઓકે, થેન્ક યુ.